मित्रों, ડાકોરના ગોટા તમે ક્યારે ખાધા છે? ચાલો આજે આપણે એક્સપ્લોર કરીએ ડાકોરના ગોટા કઈ રીતે બને છે. વિશાલભાઈ, આપણે ડાકોરના ગોટા બનાવવાની પ્રોસેસ ચાલુ કરો. મિત્રો, મારી સાથે છે કલ્પેશભાઈ. કલ્પેશભાઈ, આપણને આ જે બધી વસ્તુ બની છે અને કેવી રીતે બનાવી છે બધી વસ્તુ કહેશે, પણ એ પહેલાં હું કહી દઉં આપણે કઈ કઈ વસ્તુ બનાવી છે. એક તો છે આ સુરતી લોચો. સુરતી લોચો મેઇનલી તમને હાઈવે ઉપર જોવા નહીં મળે. સુરતમાં તો બધા, સુરત સિટીમાં તો બધી જગ્યા પર તમને અલગ અલગ જગ્યા પર મળી જશે. હાઈવે ઉપર તમને શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં જ મળશે. બીજી વસ્તુ આપણે જે બનાવી છે, એક તો છે ડાકોરના ભજીયા, બીજું છે રતાળું પૂરી અને કાંદાના ભજીયા. અને આજે એમાં છે ચટણી છે, એક તો કઢી છે, આંબલીની ચટણી છે, તીખી ચટણી છે, દહીં છે, કોબીસ, મરચાં, ઘણી બધી વસ્તુ છે. અને સ્પેશિયલ વસ્તુ અહીંયા જે બને છે, એક તો છે રબડી અને સાથે જલેબી, અને એમાં કેસરના બાઇટ્સ પણ છે. તો મારા મોઢામાં તો પાણી આવી ગયું છે. તો એ ટેસ્ટ કરતાં પહેલાં આપણે એમને પૂછી લઈએ આ બધી વસ્તુ કેવી રીતે બનાવે છે અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખે છે, અને આપણું કેટલા ટાઈમ પર અહીંયા ખુલ્યું છે, કેટલો સમય છે, એ બધી વસ્તુ કહો ને તમે. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા માનસરોવરમાં આવી છે. તાપી નદી પાર કરીને તરત જ આવે ટોલનાકા પહેલાં. નાસ્તાનો ટાઈમિંગ છે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી, એન્ડ રેસ્ટોરન્ટનો ટાઈમિંગ છે 11 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી છે. મિત્રો, આ છે રબડી બી જલેબી. મારા મોઢામાં તો પાણી આવી ગયું છે. ચાલો આપણે ટેસ્ટ કરીએ કેવું છે આ. બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. આનો જે ટેસ્ટ આવે છે દોસ્ત, બહુ બહુ જોરદાર આવે છે. ક્વોન્ટિટી વધારે છે, બટ આપણે થોડી થોડી જ વસ્તુ ટેસ્ટ કરશું, જેથી કરીને બધી જ વસ્તુ આપણે ખાઈ શકીએ. રતાળું પૂરી જોરદાર છે, ઉપર જે મરી છે મસ્ત ટેસ્ટ આપે છે. સાથે દહીં પણ છે, થોડું દહીં પણ આપણે ટેસ્ટ કરી શકીએ. કાંદાના બી ભજીયા છે સાથે, એ પણ ટેસ્ટ કરીએ આંબલીની ચટણી સાથે. મિત્રો, આ ડાકોરના ભજીયા છે, બહુ ફેમસ છે. સુરતમાં તમને હાર્ડલી જોવા મળશે. ડાકોરના ભજીયાની બહુ ખાસિયત છે સારી એવી, કારણ કે જ્યારે આની જે બનાવટ છે ને આખી અલગ છે. ડાકોર સાઈડ બહુ ફેમસ આ વસ્તુ છે. શ્રી ખોડિયાર ફરસાણમાં આ વસ્તુની શરૂઆત થઈ છે, અને એનો ટેસ્ટ હું તમને કહું, બહુ મસ્ત ટેસ્ટ આવે છે, જોરદાર. આ જ્યારે બધું બનતું હતું ને ત્યારે અમારા મોઢામાં પાણી આવી ગયું હતું, એટલે જલ્દી જલ્દી આ બધી વસ્તુ આપણે કેપ્ચર કરી, અને આ બધી વસ્તુ અત્યારે હું તૂટી પડ્યો છું ખાવા માટે. તમે અહીંયા સવારે 7 થી 10 વાગ્યા સુધીમાં, અથવા આમ તો આખો દિવસ આ તમને ફરસાણની આઈટમ શ્રી ખોડિયાર ફરસાણમાં મળી રહેશે. અને શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં આવીને તમે લંચ, ડિનર અને નોર્મલ ટાઈમ જે છે એમાં તમે આવીને ત્યાં એન્જોય કરી શકો છો. રહી વાત આ લોચાની, તો આપણા સુરતમાં તો બહુ બધી જગ્યા પર મળી જશે, પણ હાર્ડલી જ્યારે કોઈ અહીંયાથી હાઈવે પરથી પસાર થતું હોય તો એમને બીજો ખાવો હોય તો અહીંયા અવેલેબલ છે. અહીંયા આવીને ટેસ્ટ કરે, લોચાના શોખીન હોય, સુરતમાં ના રહેતા હોય પણ અહીંયા હાઈવેથી પસાર થતા હોય તો એના માટે બેસ્ટ ઓપ્શન છે અહીંયા આવી શકે. તો અહીંયા આવો અને બધી જ વસ્તુ ટેસ્ટ કરો, બહુ જોરદાર છે મિત્રો.